सक्सेस नो मतलब जुदा जुदा लोको माटे जुदो जुदो हो छे। केटलाक माटे सक्सेस नाणाकीय सद्धरता हो सके छे, जेम के करोड़पति बनवू। केटलाक माटे सक्सेस प्रसिद्धि हो सके छे। रमतवीरो माटे सक्सेस ट्रॉफी, चैम्पियनशिप के मेडल जीतवो हो सके छे। तो केटलाक माटे सक्सेस थवानो सरल अर्थ हो सके छे, जेम के सारी तंदुरस्ती मेळवी, सारू स्वास्थ्य मेळवू અને હંમેશા ખુશ રહી। તમારા માટે સફળતાનો ભલે ગમે તે અર્થ હોય, પણ તમામ સફળ લોકોની આ 10 વાતો તમારે સફળ થવા અપનાવી જ જોઈએ। નંબર 1, તેઓ ગોલ નક્કી કરે છે। જો તમે ગોલ નક્કી નથી કરતા તો તમને સક્સેસ ક્યારે મળશે નહીં, કેમ કે ગોલ તમને એ શોધવાની તક આપે છે કે તમારે શું જોઈએ છે। સ્પષ્ટ ગોલ વગર આગળ વધવું એટલે ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરવા બરાબર છે। જેમ ઘાણીનો બળદ સતત ચાલે તો છે, પણ ક્યાંય પહોંચતો નથી, ઠેરનો ઠેર રહે છે। જો તમે નથી જાણતા કે તમે ક્યાં જઈ રહ્યા છો, તો તમે એવી જગ્યાએ પહોંચી જશો જો પહોંચવાની તમે યોજના પણ નહોતી બનાવી। જે કોઈ પણ વ્યક્તિ સક્સેસ થવા માંગે છે તેના માટે ગોલ નક્કી કરવો એ પ્રથમ નંબરે હોવું જોઈએ। તમારા ગોલને અને તમારે જે જોઈએ છે તેને વ્યાખ્યાયિત કરો, ડિફાઈન કરો, ક્લેરિટી લાવો। मुख्य गोल ने प्राप्त करवा माटे जे जरूरी बाबतो छे तेने मिनी गोल मा विभाजित करो। खात्री करो कि तमारे जे करवू छे ते करवा पाछळनो कारण मजबूत छे के नहीं। जो काम करवा पाछळनो मजबूत कारण हशे तो रस्ता मा आवती तमाम अड़चणो ने तोड़ी पाड़शो। तमारी पासे एवी ताकत हशे कि तमे तमारा लक्ष्य ने प्राप्त करवा माटे हमेशा आगळ वधता रहो। नंबर 2, तेओ पोताना लाइफ नी जवाबदारी ले छे। જેટલા પણ સફળ લોકો છે તેઓનું બીજું મુખ્ય લક્ષણ એ છે કે તેઓ દરેક બાબતની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી પોતે લે છે, પછી તેમને સફળતા મળે કે નિષ્ફળતા। જો કોઈ કામ બનતું નથી તો તેઓ બીજાને દોષ આપતા નથી, તેઓ તે નિષ્ફળતામાંથી પાઠ શીખે છે અને તેઓ આ નિષ્ફળતામાંથી કઈ રીતે ઝડપથી આગળ વધવું તેનો રસ્તો શોધે છે। તેઓ પોતાની એનર્જીને વર્તમાનમાં શ્રેષ્ઠ રીતે ખર્ચવામાં માને છે। તેમની થર્ડ પ્રોસેસ એવી હોય છે કે હું આ કામ કેવી રીતે કરી શકું, હું આમાંથી શું શીખી શકું। તેઓ લોકોને, કિસ્મતને, સમય સંજોગોને દોષ આપ્યા વગર ઘટનાની જવાબદારી લઈ ભવિષ્યનું આયોજન કરે છે। નંબર 3, તેમની પાસે શ્રેષ્ઠ કક્ષાની ડિસિપ્લિન હોય છે। શિસ્ત એ દરેક સફળ લોકોની એક મજબૂત આદત છે અને ડિસિપ્લિન એક એવી ચીજ છે જેનું સતત પાલન કરીને વિકસિત કરી શકાય છે। જ્યારે તમે એકલા હશો ત્યારે તમે સોશિયલ મીડિયા વાપરવાનું કે ટીવી જોવાનું પસંદ કરશો, યુટ્યુબ પર કોમેડી વિડીયો જોશો કે પછી વોટ્સએપ, ફેસબુક સંભાળવાનું ને એવું બીજું કંઈક કામ જે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે। શિસ્ત રાખવી ખૂબ જ સરળ છે। કામના ટાઈમે કામ અને મનોરંજનના ટાઈમે મનોરંજન, ભણવાના ટાઈમે ભણવું અને ગેમ રમવાના ટાઈમે ગેમ। જો તમે ભણવાના ટાઈમે પણ ગેમ રમો છો તો તેનો મતલબ એ છે કે તમે ડિસિપ્લિન નથી જાળવતા। જો તમારી પાસે સ્પષ્ટ ગોલ છે અને તે ગોલ પાછળનો મિનિંગફુલ હેતુ છે તો તમે વધારે શિસ્તમાં રહી શકશો। નંબર 4, તેઓ પોતાના વિકાસ માટે અવલોકન કરે છે। જો તમે તમારી જાતનું અવલોકન કરતા નથી તો તમે ખરેખર રીતે સફળ થવાનો દાવો કરી શકો નહીં। સફળ લોકો પોતાની સુટેવો અને કુટેવો, પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ, પોતાનું જ્ઞાન અને અજ્ઞાન, પોતે કેટલું શીખ્યા છે અને કેટલું શીખવાનું બાકી છે, પોતાનામાં કેટલો સુધારો આવ્યો છે અને કેટલો સુધારો લાવવાનો બાકી છે તેનું હંમેશા નિરીક્ષણ કરતા હોય છે। નવી વસ્તુઓ શીખવા માટે ખુલ્લા રહો। સેલ્ફ ડેવલપમેન્ટની ઓડિયો બુક અને પુસ્તકોના વાંચન દ્વારા તમારા મનનો વિકાસ કરો। તમે જેટલું વધુ શીખો છો તેટલા તમે આર્થિક રીતે સદ્ધર અને આધ્યાત્મિક રીતે ઉન્નત બનો છો। નંબર 5, તેઓ ઘણું વાંચે છે। વાંચવું એ ઘણા સક્સેસફુલ લોકોનો ટાઈમ પાસ કરવાનો મુખ્ય ગુણ છે। મોટાભાગના લોકો 2 મિનિટ સુધી એકલા બેસી શકતા નથી, પોતાનો ફોન ઉઠાવે છે અને પોતે કેટલા કંટાળી ગયા છે તે વિશે પોસ્ટ કરે છે। જો કે સફળ લોકો લગભગ હંમેશા એકલા જ ખુશ રહે છે। શાંતિથી રહેવું એ એમના માટે એવી સોનેરી તક છે જેમાં કંઈક વાંચવું કે સાંભળવું કે જેનાથી તેમના મનને અને તેમના ભવિષ્યને ફાયદો થાય। જો તમે એક રીડર નથી તો ઓડિયો બુક સાંભળી શકો છો, યુટ્યુબમાં એવા વિડીયો જોઈ શકો છો
જે તમારા જીવનમાં કંઈક વેલ્યુ એડ કરી શકે।